દિવાળી ના દિવસે નિર્વાણ પામ્યા જગતના ચોકમાં પચીસો ને પિસ્તાલીસ વર્ષથી દીપાવલી પર્વ ઉજવાય રહ્યું છે ભારતમાં ક્યારથી આ દિવાળીનો મહિમા વધ્યો એની સુંદર વાતો આપણે આ પ્રવચન દરમિયાન કરવાની એ પહેલા એક વાત કહી દઉં ચાતુર્માસ તો અમે ક્યાં છીએ ને તમને ખબર હશે હે ક્યાં છીએ નૌકાર છીએ બહુ સર સારું થયું એમ કીધું કે રાજ્ય સિટીમાં છીએ આવતી સાલનું વાણિયા બહુ હોશિયાર હોય હો એને ક્યાંય લાંબા ન થવું પડે ને ઘર આવે એટલે જય 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 બોલાવે બોલ બોલાવવા માટે એક બસ ભરીને જવું પડે કરવું પડે કાંઈ નહીં મારા આંગણે આવ્યા છે બોલાવો ચાતુરમાં ચાતુર્માસ ઓપેરા છીએ ઓપેરામાં એટલી સુંદર જમાવટ થયેલી જાહેરાત થઈ ગઈ હતી કે દિવાળીના પાંચ દિવસ માટે મહારાજ સાહેબ સરસ મજાના પ્રવચન કરવાના છે માટે કોઈએ બારગામની ટિકિટ બુક નહીં કરાવી ફ્લાઇટની ટિકિટો કેન્સલ કરી ફોરેન જવાનું કે ઈન્ડિયામાં ઘૂમવાનું પણ લોકોએ બંધ રાખ્યું અને એક દિવસ રાજ્ય સિટીથી સમાચાર આવ્યા કે તમારે દિવાળી કરવા માટે રાજ્યસ માં આવવાનું મોટા મહારાજે મને વાત કરી મેં કીધું હવે સંઘમાં જવાબ શું આપવો પણ રાજ્ય સમાચાર એટલા બધા રિલીઝ થઈ ગયા લોકોએ મને ન કેવાના શબ્દો કીધા મને કે યુ ચીટર તમારે ત્યાં ચીટર હોય છે ને રૂપિયા આપી લઈને પાછો ના આપે ચીટર કહેવાય તમે વાદો કર્યો હતો કે હું પાંચ દિવસ માટે દિવાળીના પ્રવચન દોડ દોડ બે બે અઢી અઢી કલાક સુધી તમને છું આ વખતની દિવાળી ઓપેરાની અંદર સરસ મજાની થવાની છે આવા બધા વાદા કર્યા પછી તમે ફરી ગયા યુ આર ચીટર ચીટિંગ કર્યું છે કેટલાક તો અમદાવાદીએ હોય ને અમારા તો પૈસા ગયા

ઇતિહાસમાં પહેલીવાર એવું બને છે કે જે મારા સાહેબ ચોમાસું હોય એ દિવાળી બીજે કરવા જાય કીધું મારા બેતાલી બને છે કે હું ચોમાસું ક્યાં કહું ને દિવાળી ક્યાં કહું મેં તો મનને મનાવી દીધું નાના છોકરા જેમ દિવાળી ક્યાં કરવા જાય મોસાળમાં જાય બસ આજથી રાજ્ય છે મોસાળ પ્રત્યેક કન્ટ્રી પાસે પોતાનો એક ધર્મ છે અને દરેક ધર્મ પાસે પોતાનો એક પર્વ છે આથી લગભગ સવાસો દોઢસો વર્ષ પહેલા શિકાગોની અંદર સર્વ ધર્મની પરિષદ જ્યારે ભરાણી ત્યારે વિશ્વના ત્રણસો ધર્મના સદગુરુઓ ભેગા થયા હતા જેમાં સ્વામી વિવેકાનંદ ગયા હતા અને જૈન ગુરુ તરીકે પૂજ્ય બાદ આત્મારામજી મહારાજને આમંત્રણ અપાયું હતું પણ જૈન સાધુની મર્યાદા છે ક્યારે વાહનમાં બેસીને પરદેશ ના જાય આત્મારામજી મહારાજ પાસે મહુવાના વીરચંદ રાઘવજી ગાંધી આવ્યા છ મહિનાની અંદર જૈન સિદ્ધાંતો સમજાવી એમને તૈયાર કરવામાં આવ્યા અને પછી તેઓ સર્વધર્મ પરિષદમાં ગયા વિવેકાનંદ પછીની ત્રીજી ચેર ઉપર વીરચંદ ગાંધી બેઠા હતા એ વાત જુદી છે ભારતીય સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે વિવેકાનંદજી ગયા માટે વિવેકાનંદનું નામ વધુ પ્રસિદ્ધ થયું બાકી અમેરિકન લોકોનું પણ કહેવું એમ હતું કે અપેક્ષાએ વિવેકાનંદ કરતા વીરચંદ રાઘવજી ગાંધીના પ્રવચનો લેક્ચરો ચડિયાતા હતા પરિષદ પૂરી થયા પછી વીરચંદ રાઘવજીના અમેરિકામાં પ્રવચનો થયા છે એનું પુસ્તક છપાયું અમેરિકન ગોરીયાઓ વીરચંદની પાછળ પાગલ બન્યા હતા જૈન ધર્મનો સ્યાદવાદ એટલો સરસ રીતે એમણે રજૂ કર્યો પેશ કર્યો અમેરિકાના લોકો પણ ભગવાન મહાવીરના અનેકાંત વાદ ઉપર ઓવારી ગયા ધર્મ હોય ધર્મ ગુરુ હોય ધર્મના પર્વ હોય તીર્થો હોય મંત્રો હોય યંત્ર હોય બધું જ હોય એમાં જયારે ભારત દેશની વાત કરીએ કેટલા ધર્મો કેટલા પર્વો કેટલા મંદિરો મૂર્તિઓ અને કેટલા યંત્રો મંત્રો ને છે જે ધર્મમાં પર્વ નથી એ ધર્મ બહુ લાંબો નથી ચાલતો કવિ કાલિદાસે મેઘદૂત ની અંદર બહુ સરસ વાક્ય લખ્યું ઉત્સવ પ્રિયો ભારતીય લોક ઉત્સવ પ્રેમી છે એમને ઉત્સવ જોઈએ અને તમે બીજા બધા ધર્મોને બાજુ પર મૂકો માત્ર જૈન ધર્મનો વિચાર કરો કારતક લગાવીને આસો સુધીમાં એક પણ મહિનો એવો નહી હોય કે જે મહિનામાં મિનિમમ બે ચાર પર્વ ના આવતા હોય જરા ગણાવજો મને બાર મહિનાના બાર નામ તો આવડે ને મને એક છોકરો આવ્યો મને કહે કે મારા સર આ બધું કારતક માક્ષર રહેવા દો ને મેં કેમ તને શું પ્રોબ્લેમ છે મને કે જાન્યુઆરી ફેબ્રુઆરી બરાબર છે એને આવડે નહીં ને અને ઘણાને તો તિથિની તો ખબર જ ન હોય ભાઈઓ આજે કઈ તિથિ જલ્દી આજે અગિયારસ ને કાલે તેરસ તો આજે બારસ ન હોય હે ભેગી હોય એમ એટલે ક્ષય છે ઠોકા ઠોક મેં એક જણને પૂછ્યું તો તિથિ માં ખબર પડે મને કે આમ તો ન ખબર પડે પણ પડે કેવી રીતના તો કે જમવા ને થાળીમાં મગ અને મઠ આવે એટલે સમજવાનું આજે તિથિ છે એમના શ્રાવિકાને કહેવાનું મન થાય દર બે દિવસે એની થાળીમાં મગ અને મઠ મૂકી દેવાના ઓલો પૂછે કેમ આજે હજી તો અરે આજે તિથિ છે શાંતિ રાખો પ્રત્યેક મહિનામાં બે ચાર પર્વો મળશે બોલો કાર્તક મહિના નું પેલું પર્વ કયું જ્ઞાન પાંચમ બહુ સરસ જ્ઞાન પાંચમ તો ભાઈ ત્રીજું છે હજી એની બે પર્વ આવી જાય વરસ આપણે એને પર્વ માનતા જ નથી ને આ તો જાણે પરદેશ પર્વ છે હેપી ન્યુ યર આ નૂતન વર્ષાભિનંદન ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું માટે બેસતું વરસ અને હજી એથી આગળ આ બેસતું વરસ ક્યારથી મનાવાય છે પચીસો વરસથી ના બેસતું વરસ જૈન સંઘની અંદર નહીં પૂરા ભારતમાં અગિયાર લાખ વરસથી મનાવવામાં આવે છે ખબર કોઈ નહીં બેસતા વરસના દિવસે શા માટે તમે લોકો એકબીજાને ભેટો છો શા માટે ઘરની અંદર મીઠાઈ બને છે શા માટે ફૂલના તોરણ લગાડવામાં આવે છે શા માટે નવી ગાડી લેવામાં આવે છે શા માટે તમારી ગાડીના મોડલને પણ હાર લગાડવામાં આવે અરે એક જમાનામાં જ્યારે ગાડીઓ નથી વેહિકલ નતા ત્યારે ગાડાઓ રહેતા બળદગાડા રહેતા એ બળદગાડાને સજાવવામાં આવતા હતા બળદોને સારા કપડાં ઓઢાડવામાં આવતા હતા વૃક્ષોને પણ ફૂલના હાર ચડાવવામાં આવતા હતા એકબીજાને ભેટવામાં આવતું હતું એકબીજાને નવું વરસ સાલ મુબારક કહેવામાં આવતું હતું મીઠાઈઓ મો મીઠું કરવામાં આવતું તું આ બધાની પાછળ શું કારણ સાંભળવું છે આજે નહીં આ સોમવારના દિવસે મળશે છેક સોમવાર પડતરનો દિવસ છે ને એ દાડે શું કરવાના પડ્યા રહેવાના પડતર છે ને મેં કાલે નૌકાર વાસનામાં કીધું કે આ પડતર દિવસ છે એમાં કંઈક તમારું મારે ઘડતર કરવું છે પડતરના દિવસે હું તમને એટલી બધી વાતો કરવાનું છું તમને એમ લાગશે કે આજે જ ખરેખર દિવાળી આવી ગઈ છે જોકે પાંચે પાંચ દિવસ દિવાળી લાગશે તમે ચાહે શીખ ના જુઓ ચાહે હિન્દુઓના જુઓ ચાહે બુદ્ધ ના જુઓ જે જનતા જે પ્રદેશમાં વધારે રહેતી હશે તે પ્રદેશ ની અંદર ઉત્સવો જોવા મળશે સાઉથની અંદર દિવાળી અલગ રીતે હોય આંધ્રમાં દિવાળી અલગ રીતે જોવા મળે એમપીની યુપીમાં અલગ રીતે જોવા મળશે દરેક રાજ્યોની પોતાની દિવાળી હોય છે દિવાળીનો મહિમા હોય છે દિવાળીનો આનંદ હોય છે જૈન ધર્મમાં કોઈ મહિનો એવો નથી કે જેમાં પર્વ ના આવતું હોય બેસતું વરસ એ પહેલું પર્વ પછી બીજું પર્વ કયું છે ભાઈ બી વેરી ગુડ પછી ત્રીજું કયું આવે જ્ઞાન પાંચમ ચોથું કયું આવે ચોમાસી ચૌદશ પછી પાંચમું કયું આવે પૂનમ પરિવર્તન થાય મને એક જણે કીધું કે તમને જો બહુ ગમે ને તો ત્યાં જ રહી જજો હવે પરિવર્તન કરીને જ આવજો અડધું ચોમાસું તો તમે કરાવી લીધું કારતક મહિનામાં આટલા પર્વ આવે મક્ષર અંદર મૌન અગિયારસ આવે પોષ દસમી પોષ મહિનામાં આવે મહા મહિનામાં શંખેશ્વર આદિ તીર્થોની ધજા આવે ફાગણ મહિનામાં ફાગણ સુદ તેરસ છ ગાઉ ની જાત્રા આવે ફાગણ સુદ ચૌદસ ચોમાસી ચૌદસ આવે ફાગણ વધ આઠમ ના વર્ષી તપ શરૂઆત થાય ચૈત્રમાં ચૈત્ર મહિનામાં નવપતજી વૈશાખમાં શું આવે અખાત્રીજ હજી હમણાં તો વર્ષીતપ શરૂ થયું પૂરો થઈ ગયો તમારો તો ફાગણવતા આઠમે શરૂ કર્યો વૈશાખ સુદ ત્રીજના અખાત્રીજ આવે વૈશાખ સુદ દશમના કેવણ જ્ઞાન કલ્યાણક આવે વૈશાખ સુદ અગિયારસના શાસનની સ્થાપના જેઠ મહિનામાં શું આવે હવે શોધવું પડશે યસ કેટલાક ધર્મો પ્રવૃત્તિના ધર્મ છે કેટલાક ધર્મ નિવૃત્તિના ધર્મ છે શુભમાં પ્રવૃત્તિ કરવી એ જેમ ધર્મ છે એમ પાપથી નિવૃત્તિ કરવી એ પણ ધર્મ છે અને જેઠ મહિનામાં બોલો બોલો ક્લ્યુ આપી દીધો આદરા બેસે એટલે કેરીનો આપણે ધર્મ છે આખી દુનિયામાં જૈનો સિવાય કોઈ આદરા નક્ષત્ર પછી કેરી વાપરે એક જૈન વાપરે ના વાપરે કોને ખબર એ તો હવે અહીંયા આવું તો ખબર પડે હું વિહાર કરતો કરતો ઉદવાડા ગયો તો આગલા દિવસે આદરા બેસી ગયા હતા બીજા દિવસે સવારે સોસાયટીમાં ઓરવા ગયો બેન મને કે મારા સાહેબ કેરીનો રસ મેં બેન આર યુ જૈન યસ આઈ એમ જૈન મેં બેન તમને ખબર નથી આ કે આદરા બેસી ગયા મને કે આ કેરી આદરા પહેલાની છે શું રસ્તાઓ કાઢતા હોય છે એટલે આદરા પહેલાં લાવેલી કેરી ચાલે પૂરી ન થાય તો બે પાર્ટી મંગાવીને રાખવાની ચુસ્યા કરવાની ચુસ્યા અને કેટલાક સમજુ હોય છે તો એ બાબા પાછા ઉસ્તાદ હોય હું મુલું છોકરો મને મને કે મારા શું કામ આજે આદરા કેટલા વાગે બેસે છે મને પાંચ વાગે સાંજે પાંચ વાગે બેસતા હતા એટલે મેં પાંચ વાગે છોકરો ઘરે ગયો અડધા કલાકમાં પાછો હું કેમ શું છે મમ્મીએ પૂછ્યું છે ઉપર કેટલી મિનિટ

આદરા બેસે અને તમે છોડો એ તો લાચારીથી છોડી કહેવાય ચાલુ હોય ને તમે છોડો એ ખુમારીથી છોડ્યું કહેવાય તો જેઠ મહિનામાં નિવૃત્તિ રૂપ ધર્મ છે આષાઢથી તો વર્લ્ડ કપ શરૂ થાય છે બરાબર ચોમાસું બેસે અને શ્રાવણમાં પર્યુષણની શરૂઆત ભાદરવામાં સમવત્સરી આવે અને આસો મહિનામાં શરૂઆતમાં ઓળી આવે અને અંતે આ દિવાળી બાર મહિનાના બાર પર્વો બાર નહીં કદાચ બત્રીસ પર્વો છે પ્રત્યેક મહિનામાં પર્વ એટલા માટે ગોઠવાયેલા છે કે મારું અને તમારું મન શુભમાં જોડાયેલું આ દિવાળીના મહિમાને સમજવા માટે આથી સો વર્ષ પેલા ના ઇતિહાસ ને સાંભળવા પડશે આજ ભારતની ભૂમિ ઉપર ભગવાન મહાવીર ના નિર્માણ પામ્યા બરાબર બસો વર્ષ પૂરા થઈ ગયા હતા ભદ્રબાહુ સ્વામીનું નામ સાંભળ્યું છે તમે સ્થુલી નામ તમે સાંભળ્યું છે આ સ્થુલી બે શિષ્ય હતા આર્ય મહાગીરી આર્ય સુહસ્તી બહુ બચપણમાં એમણે દીક્ષા લીધી હતી સ્થુલીભદ્રજીના મોટા બેન હતા યક્ષા સાત બેન છે ને જખા એ જખા ના આ સાત બેન માં મોટા બેન આ બંને પોતાના સગા દીકરાની જેમ ઉછેર્યા એટલે એમને આર્યા એ ઉછેર્યા માટે આર્ય શબ્દ લાગ્યો

બંને ગુરુભાઈ હોવા છતાં સગા ભાઈ કરતા પણ વિશેષ પ્રેમ છે એક દિવસની વાત છે બંને મહાત્માઓને ભાવ થયો કે આપણે વિહાર કરતા કૌશામ ગયા છો કૌશાંબી કયા ભગવાન નું તીર્થ છે પદ્મપ્રભ સ્વામી આમાંથી જે એકસો ને ઓગણીસ કલ્યાણ યાત્રા કરી હોય આંગળી ઊંચી કરશો નથિંગ મારા સાહેબ અમે હજી કેજીમાં છીએ ઓકે રાજ્ય સિટીમાં જે ચાર પાંચ દેરાસર છે એના તો દર્શન કર્યા છે ને બધાના પૂછી શું ઘણાની તો આદત એવી હોય સવારથી આમ જાત્રા કરવા નીકળે સાંજે પાછો આવે દસ પંદર દેરાના દર્શન કરીને આવે એટલે આપણને કે મજા આવી ગઈ મેં શું મજા આજે તો જે મજા આવી છે આ દેરાસર આ દેરાસર આટલા દેરાસરના દર્શન કર્યા આ મહિલા મંડળને તમે સવારે મોકલો સાંજે આવે એટલે રાજી રાજી થઈ જાય પંદર પંદર દેરાસર પછી હું પૂછું અહીંથી ક્યાં ગયા હતા મેરુધામ પછી તપોવન પછી કોબા પછી અંદર શું છે એ તો વાર છે કોબાની અંદર જાઓ એટલે ના ના આવે બોરી બોરીજ થી બહાર આવો પાછું શું આવે હા માણેકપુર પછી શું આવે પુનિતધામ એમ કરતા કરતા શાંત પડે ને આવે દસ પંદર દર્શન કરીને આવે પછી હું પૂછું જરા બોલશો મેરુધામના કયા હતા પછી જે મજા આવે મેરુધામ જાય તપોવન તપોવન જાય કોબા માને ને કોબા જાય બોરી છે ઇસ્કી ટોપી ઉશ્કેશીર પર ઉસકી ટોપી જે દેરાસરમાં જઈએ છીએ દેરાસરના મૂળ નાયક કયા હોય એની આપણને ખબર ના હોય કૌશાંબી ભગવાન પદ્મપ્રભ સ્વામીના કલ્યાણકથી પાવન થયેલી ભૂમિ બંને મહાત્માઓ ત્યાં પહોંચ્યા એક મહિનાની સ્થિરતા કરવાની છે અને યોગાનુયોગ એ દિવસોમાં કૌશાંબીમાં ભારે દુષ્કાળ સખત દુકાળ અન્નના એક દાણા માટે લોકો તલસી રહ્યા છે એવા સમય આટલા મહાત્માઓ એમની ગોચરી પાણીની

ત્યારે રસ્તામાં કોકે સમાચાર આપ્યા મારા સાહેબ જે ઘરમાંથી તમે દૂધ બોર્યું હતું એ ઘરના ત્રણ દીકરાને આજે દૂધ દૂધ રાખી તમને ઓરવા ન ગયા સીધા ગુરુ ગયા ગુરુના ચરણોની અંદર ગોચરી મૂકીને પગમાં પડીને ધ્રુસ કે ધ્રુસકે રડવાનું શરૂ કર્યું મારા સાહેબ બહુ મોટું પાપ થઈ ગયું શું થયું બોલો તો ખરા આજે ત્રણ ત્રણ છોકરાઓને મેં ભૂખ્યા રાખ્યા છે દૂધ જગ્યાએ ખાલી સાકર વાળું ગરમ પાણી લોટ નાખીને પીવડાવવામાં આવ્યું છે મારા લીધે શ્રાવિકા એ બધું દૂધ મને વોરાવી અને દીકરાને ભૂખ્યા રાખ્યા આપી દો પ્રાયશ્ચિત રૂપે જિંદગી ભર માટે દૂધનો ત્યાગ અને ગુરુની પાસે આ સાધવીજી દૂધના ત્યાગનો અભિગ્રહ લીધો એ સાધવીજી આજે પણ હયાત છે દર્શન કરવા હોય તપોવન સાધ્વી શ્રી આ ત્રણ દીકરાઓ દૂધ દૂધનો ત્યાગ કર્યો છે અને તમને જાણીને આશ્ચર્ય થશે સાધ્વી એટલે બીજા કોઈ નહીં યુગ પ્રધાન આચાર્ય પૂજ્ય ચંદ્રશેખર મહારાજના ના બેન મહારાજ સંસારમાં હતા ત્યારે પાણી માગે તો દૂધ હાજર થતો ઇન્દ્રવદન આ મહાનંદાશ્રીજી ક્યારેય ગાડી નીચે પગ નતો મૂક્યો જેઓ ઘરમાં પાણી માગે દૂધ હાજર થાય ને દૂધ માંગે તો દૂધ હાજર થાય એ સાધુજીએ જિંદગી માટે પોતાના પ્રેત ચિત્ર રૂપે દૂધનો ત્યાગ કર્યો દુષ્કાળની અંદર પણ સાધુ ભગવંતોને વિનંતી થાય ગોછરી માટે ધન નામના શ્રાવક એ મહાત્માઓને ગોછરી માટે લઈ ગયા અને ઘરમાં બનાવેલા લાડવા હતા પાત્રા ભર દીધા બહાર નીકળ્યા ત્યાં એક ભિખારી ઊભો છે ભિખારીએ જોયું કે મહારાજના પાત્રામાંથી મીઠી મીઠી સુગંધ આવે છે અહીંયા પેટમાં ઊંડા ખાડા પડ્યા છે આ મહારાજને તો જલસા છે એ મહારાજની પાસે જઈને કે મહારાજ તમારી પાસે જે છે એમાંથી કઈક આપી દો ને બહુ ભૂખ લાગીશ નથી રહેવાતું સરખા બહુ ભૂખ લાગીશ ઘણા દિવસનો ભૂખ્યો છું તમારી પાસે ઘણું છે એક જ લાડવો આપી દો મારું પેટ ભરાઈ જાય ભુખનું દુઃખ સુ હોય છે તો કોઈક સાતર્મિકને સાંભળશો એ ખબર પડશે મહાત્માઓએ કીધું કે ભાઈ આ ભિક્ષાના માલિક અમે ન કહેવાય અમારા ગુરુ કહેવાય તારે જોઈતી હોય તો મારે ગુરુની પાસે આવવું પડે ભાઈ તમારા દીકરા એમ કહી શકે ખરા આ રૂપિયાના માલિક અમે નથી અમારો બાપ છે જૈન ધર્મની વ્યવસ્થા જુઓ સાધુને ગમે તેટલું મળ્યું હોય પણ એને કોના ચરણે ધરી દેવાનું ગુરુ ના વિશ્વમાં જૈન ધર્મ જેવો ધર્મ નહીં મળે જૈન સાધુ જેવા સાધુ જોવા નહીં મળે વહરીને સીધા મકાનમાં પહોંચ્યા ઓલો ભિખારી પણ પાછળ પાછળ આવ્યો ગુરુ મહારાજ છે આર્ય સુરી એની સામે ઊભા રહી સાધુ મહારાજ ગોચરી બતાવે છે ગોચરી આલોવે છે અને એ જ વખતે જેવા પાત્ર બહાર નીકળ્યા ભિખારી આગળ આવ્યો મહારાજ આપો ને પાછું જોયું ગુરુને વાત કરી કે આ ભિક્ષુક છે ભિખારી છે અમારી પાછળ પડ્યો અમે એમ કીધું કે આના માલિક અમે નથી ગુરુ મહારાજ છે એટલે અહિયાં આવ્યો અને આ ગુરુ જ્ઞાની હતા એમને ભિખારીના પેટની સામે ન જોયું એના ભિખારીના કપાળની સામે જોયું દસ પૂર્વના માલિક હતા ચૌદ પૂર્વ માંથી દસ પૂર્વના તેઓ જ્ઞાતા હતા આ ના પ્રભાવે એમને દેખાતું હતું કે આજનો ભિખારી આવતી કાલનો રાજા છે ભિખારી એટલું જ કીધું દોસ્ત ભિક્ષા આપીએ ખરા પણ ભિક્ષા લેતા પહેલા શું લેવી પડે લેવી પડે પહેલા પછી ભિક્ષા ને જરાક વિચાર કર્યો ખોટું શું છે આમ લોકોને દંડા ખાવા એના કરતા દીક્ષા લઈને પછી રોજ સરસ ભિક્ષા મળે તો ખોટું શું છે ગુરુદેવ આપી દો દંડા ખાવા પડે એનાથી તો તો બચી જઈશ અને ખાધા પછી ભિક્ષા ભરાતું નથી આપી દો તમારી દીક્ષા આપી દો મને ભિક્ષા જોઈએ તમને પ્રશ્ન ન થાય કે મારા સાહેબ આવા ભૂખ ભૂખ્યા ભિખારી હ એના ભિક્ષા માટે એને દીક્ષા અપાય ખરી પહેલા જ કીધું આપનાર કોણ છે છે એમણે જ્યારે પહેલ કરી એટલે આપણે વિચારવાનું ના હોય ભિખારી ને પેલા દીક્ષા આપવામાં આવીને પછી સીધા રૂમ માં લઈ ગયા માંડલી ગોઠવવામાં આવી અને ભિખારી માંથી હવે સાચો ભિક્ષુક બની ગયો સાધુ બની ગયો અને એને ભોજન પીરસવામાં આવ્યું નબળા પડ્યા અને ગુરુ મહારાજ આપનારા છે આપો અવા દો આપો અવા દો ગુરુએ પણ એની ઈચ્છા અનુસાર ભિક્ષા આપી અકંઠ ભિક્ષા વાપરીશ બપોર ગઈ સાંજનો સમય થયો પ્રતિક્રમણ માટે જ્યારે શ્રાવકો ઉપાશ્રય આવતા થયા બરાબર એ જ વખતે સવારે જે ભિખારીએ દીક્ષા લીધી સાધુ બન્યો એની તબિયત બગડી ઘણા દિવસો પછી જ્યારે ખાવા મળ્યું હોય ડાયજેસ્ટ ના થયું માસ્કમણ કર્યા પછી પારણામાં શું ખવાય હે ખાલી મગના પાણી પર રખાય ને ત્રીસ દિવસના ઉપવાસ એમાં ભારે ભોજન ના અપાય અને માગ્યું આની ઈચ્છા હતી આપવામાં આવ્યું આખંઠ ભોજન લીધા પછી સાંજે જ્યારે તબિયત બગડી મહાત્માએ સંથારો પાથરી આપ્યો આ નૂતન મહાત્મા સૂતા છે કોઈ પગ દબાવે કોઈ માથું દબાવે કોઈ માલિશ કરે છે શ્રાવકો આવ્યા કરોડોપતિ શ્રાવકો છે એ તમામ શ્રાવકોએ પણ એના પગ દાબવાના ચાલુ કર્યા અરે 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 મારા સાહેબ બીમાર પડ્યા છે માથું દબાવો પગ દબાવો મારા સાહેબ તમે નીકળી જાવ અમે એમની સેવા કરશું અને બધાએ સેવા કરવાની ચાલુ કરીશ સાંભળજો હવે ખુલ્લી આંખે આ ભિખારી મહાત્મા જોઈ રહ્યા છે વાહ શું પ્રભુ તમારા શાસનની બલિયારી ગઈકાલે આ શેઠ ના ઘરે જયારે ભીખ માંગવા ગયો હતો ત્યારે એના માણસે મને દંડા મારીને બહાર કાઢ્યા હતા આજે અમારું બહુમાન નથી આ કોનું બહુમાન છે કોનું બહુમાન છે ચારિત્ર નું અને આ ભિખારી મહાત્મા મનોમન પ્રભુના ના શાસન ની અનુમોદના કરે છે ભગવાન તમારું શાસન કેટલું અદભુત છે મને કેવા ગુરુ મળ્યા કેવી દીક્ષા મળી પ્રભુ તમારો નહીં ઉપકાર ક્યારે નહી ભૂલાયુમોદના કરતા જાય નૌકાર સાંભળતા જાય મહાત્માના પ્રાણ છૂટી ગયા મૃત્યુ પામી આજ ભારતની અંદર અવંતી દેશમાં જેને આજે ઉજ્જૈની નગરી કહીએ છે ઉજ્જૈનીમાં એનો જન્મ થયો છે અશોક સમ્રાટ અશોક એનો દીકરો કોણ થયો કુણાલ અને કુણાલનો દીકરો કોણ છે સંપ્રતિ દિવસો મહિનાઓ પસાર થઈ રહ્યા છે સોળ વર્ષની ઉંમરમાં કુણાલ આંધળો થઈ જવાના કારણે સંપ્રતિને રાજગાદી પર બેસાડવામાં આવ્યો છે સોળ વર્ષની ઉંમર આ રીતે સુવસ્તી સુરી મહારાજા આમની પારિષ્ઠાપનિકા વિધિ કરી અને મહાત્માઓ સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા સોળ વર્ષ પછી વિહાર કરતા એકવાર એમને વિચાર આવ્યો કે ઉજ્જૈની નગરીમાં જીવિત સ્વામીની પ્રતિમા છે મારે એમને વંદન કરવા છે અને સુવસ્તી સુરી વંદન કરવા અવંતી દેશ ઉજ્જૈની નગરીમાં આવ્યા જીવિત સ્વામી એટલે ખબર છે કોને કહેવાય જીવિત સ્વામી ભગવાન જયારે જીવતા હોય ત્યારે જે પ્રતિમા ભરાવામાં આવે એને શું કહેવાય જીવિત સ્વામી આ જીવિત સ્વામીની પ્રતિમાના દર્શન કરવા મહાત્મા વિહાર કરીને પહોંચ્યા છે યાત્રા કરીને આનંદ થઈ ગયો છે ઉજ્જૈના સંઘને થયું કે આટલા મોટા મારા સાહેબ આપણે ત્યાં આવ્યા છે આપણે રથયાત્રાનું આયોજન કરીએ અને રથયાત્રામાં જીવિત સ્વામીની મૂર્તિ બિરાજમાન કરવા અને આ રથયાત્રાનો વરઘોડો નીકળ્યો છે દેરાસરથી આખી ઉજ્જૈની નગરીમાં ફરતો ફરતો બરાબર આ સંપ્રતિનો જે મહેલ મહેલ છે એ પસાર થાય વાજા વાગ્યા ખુદ સંપ્રતિ બહાર આવ્યા છે જુએ છે કે આ કોણ આવી રહ્યું છે ઓ આ તો જૈનોનો નો મૂર્તિ આગળ પસાર થઈ

ત્યાં એમને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું સમૃદ્ધિ સડસડાટ નીચે ઉતર્યા વરઘોડો આગળ ચાલ્યો ગયો હતો કઈ વાંધો નહીં ઉપર આવીને એમણે પોતાના સેવકોને બોલાવીને કીધું જરા તપાસ કરો આ મહાત્મા ક્યાં ઉતર્યા છે સેવકોએ આવીને સમાચાર આપ્યા કે ગામ બાર ઉદ્યાન છે ઉદ્યાનમાં શ્રી ઘર છે ત્યાં એમનું નિવાસ સ્થાન છે જાઓ સમય લઈને આવો કે અમારા રાજા આપના દર્શન કરવા માટે આવે છે ક્યારે આવે ગુરુ મહારાજે સમય આપ્યો ચોથા પ્રહરમાં આવજો સાડા ત્રણ વાગ્યા પછી ખુદ સંપ્રતિ વંદના કરી ગુરુ મહારાજે ઉપદેશ આપવાનો શરૂ કર્યો ઉપદેશ આપ્યા પછી એ પૂછે છે ભગવાન જૈન ધર્મની આરાધનાથી શું મળે જે સારી રીતે જૈન ધર્મનું સેવન કરે તો એને શું મળે અને સ્વસ્તી સુરી મહારાજ કે જેને ધમ્મ ફલમ મોખો ભગવાનના શાસનની આરાધનાથી શું મળે મોક્ષ મળે સાસય સોખો જીણે હિમ પન્નતો જે શાશ્વત સુખો છે નર સુર સુહાઈમ અણુસંગયાઈમ ઈહ કિસી પલાલમ અને મોક્ષ ન મળે ત્યાં સુધી દેવ અને મનુષ્ય દેવ અને મનુષ્યના સુખો ભૌતિક સુખો મળે જેમ કોઈ ખેડૂત વાવે તો સાઈડ ઘાસ ઉગી જાય તો ધાન્ય મોક્ષ છે અને ઘાસ છે એ મનુષ્યને સુખ છે ઓકે બીજો પ્રશ્ન કર્યો ભગવાન અવ્યક્ત સામાયિકનું ફળ શું યાદ રાખજો બે પ્રકારના ચારિત્ર હોય વ્યક્ત અને અવ્યક્ત વ્યક્ત એટલે જે ચારિત્રની ઉલ્લાસથી આરાધના કરી સમતા વગેરે ગુણોને આત્મસાત કરવામાં આવે એને વ્યક્ત ચારિત્ર કહેવાય પણ જે ચારિત્ર લીધા પછી માત્ર એના પ્રત્યે આદર ભાવો હોય બહુ વિશિષ્ટ ગુણો જીવનમાં ના આવ્યા હોય એને અવ્યક્ત ચારિત્ર કહેવાય ગુરુ મહારાજ કે છે અવ્યક્ત ચારિત્ર થી રાજ્ય મળે સંપ્રતિ ખુશ થઈ ગયો ચપટી વગાડી એને સેવકોની સામે જોયું અને પછી ગુરુ ભગવંતને કે છે ગુરુદેવ ઓળખો છો મને તને કોણ ના ઓળખે અશોકનો પુત્ર કુણાલ કુણાલનો પુત્ર તું સમ્રાટ સંપ્રતિ નાની ઉંમરમાં તને મોટા રાજ્યના માલિક બનવાનું સદભાગ્ય મળ્યું એમ નહીં જરા બીજી રીતે પૂછું છું ઓળખો છો જ્ઞાની ગુરુ ભગવંતે એની આંખમાં આંખ મિલાવી ઓ યાદ આવી આથી સોળ વર્ષ પહેલા કૌશાંબી નગરની અંદર ઘર ઘર તું ભીખ માંગનારો ભિખારી તે અમારી પાસે ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો એક દિવસ નું ચારિત્ર પાડી તું મૃત્યુ પામ્યો અને ત્યાંથી સમ્રાટ સંપ્રતિ થયો યસ ગુરુદેવ આપ જ મારા ગુરુ છે એ દિવસે આપે મને ચારિત્ર ના આપ્યું હોત એ દિવસે મને આપે ભોજન ના આપ્યું હોત આર્ત ધ્યાનમાં મરીને હું દુર્ગતિમાં ચાલ્યો ગયો હોત મને અહીં સુધી પહોંચાડનાર કોઈ હોય તો કોણ છો આપ છો આપના પ્રભાવે અહીંયા સુધી છો આથી આપ મારા ગુરુ મારી એક વિનંતી છે આપના પ્રભાવે મને આ રાજ્ય મળ્યું છે તો હવે આ રાજ્યના માલિક આપ છો હું નહીં આ રાજ્યના સ્વામી આપ બની જાઓ હજી ધર્મ જોઈએ તેઓ પામ્યા નથી ને એને ખબર નથી કે ગુરુ ભગવાન ક્યારે રાજા ના બને એટલે વિનંતી કરે છે આ રાજ્યના માલિક આપ ત્યારે સુવસ્તી સુરી શું જવાબ આપે છે જૈનાચાર્ય સિવાય કોઈના મોડેથી તમને આવો જવાબ નહીં મળે અમને કોઈ એમ કે અમે તમારા પર ખુશ છીએ તમે અમને બહુ ધર્મ પમાડ્યો આજે તમને મારે બીએમડબલ્યુ આપી દેવી છે ભેટમાં અમે લઈએ તમે અમને નિમોજીન આપો પછી ફરારી આપો કઈ ચાલે છે અત્યારે માર્કેટમાં કોઈ પણ જાતની સંસારની ભૌતિક સંપત્તિ તમે કદાચ અમને આપો અમે ના પડી દઈએ આર્ય સુવસ્તી સૂર્ય કહી દીધું રાજાને સાંભળી લો કાન ખોલીને સાધુ નિસ્પૃહી છે એટલે સંસારના કોઈ સુખ નિસ્પૃહાના હોય તો રાજ્યની ક્યાંથી હોય અમે આખો સંસાર છોડીને બેઠા છીએ હવે પાછી આ રાજ્યની પંચાયતમાં ક્યાં પડીએ અમે તો તમને કહીએ સુવસ્તી સુરી સંપ્રતિને કહે છે રાજાન તમારી તાકાત હોય ને તો તમારે પણ રાજ્ય છોડી દેવા જવું આરંભર સમારંભથી ભરપૂર આ રાજ્યમાં કેટલા પાપ મરીને દુર્ગતિ કહેવાય છે નર કેસરી નર કેસરી સમજાણું નર કેસરી એટલે રાજા મરીને મોટા મોટા રાજાઓ યુદ્ધો વગેરે કરી મરીને ક્યાં જાય નરકમાં તાકાત હોય તમે પણ છોડી દો અમારે આ રાજ્યનો ખપ નથી આ સાંભળ્યા પછી રાજાએ બે હાથ જોડીને કીધું મહારાજ એટલી તો મારી તાકાત નથી કે હું રાજ્ય છોડી દઉં પણ હું સંસારમાં રહીને ધર્મ કરી શકું એવું તો કઈક મને બતાવો તમને આવું જ જોઈએ ને મારે સાહેબ સંસાર છોડવાની વાત ના કરો ઘરે રહીને જેટલી પણ આરાધના ઘણા એમ કે અમને તપ કરાવો પણ ક્યાંય ગોબો ના પડવો જોઈએ ઘણા તો તપ કરે ને એની પહેલા પણ વજન માપે ને પછી પણ માપે પછી આપણે પૂછીએ ને કેવો રહ્યો બસ આઠ કિલો ઘટ્યું એટલે આઠ કિલો ઘટ્યા કે તારા આઠ કર્મ ઘટ્યા તમારા તપનું તમે આટલી જ વેલ્યુ કરી કે મારું આઠ કિલો વજન ઘટ્યું એ તપની ફલશ્રુતિ નથી મારા આઠ કર્મમાં કડાકો બોલાય જાય આ મારા તપની ફલશ્રુતિ છે ગુરુ મહારાજને કે છે કે હું અહીંયા રહીને સારો ધર્મ કરી શકું એની કોઈ વાત કરો મને અને એક મજાની વાત કરી એમણે સમ્યકતો નિર્મલમ ધાર્યમ ચુસ્ત સમકીતી બનજો પૂજનીયા જીનેશ્વરા આ एकदम પ્રાઈમરીનો ધર્મ બતાવી રહ્યા છે ગુરુ મહારાજ સમ્યક્તમ નિર્મલમ ધાર્યમ દેવ ગુરુ અને ધર્મ સિવાય બીજા કોઈ દેવી દેવતાને માનવા નહીં આ સમ્યક્તવસ અને સંકિતીની પહેલી નિશાની સવારે ઊઠીને પહેલું શું કરે પૂજનીયા જીનેશ્વરા રોજ પરમાત્માની પૂજા કરો સેવ્યા સુસાધવ કાર્યો જ્યારે જ્યારે ગુરુ ભગવંતનો સંયોગ મળે ત્યારે ત્યારે ગુરુ ભગવંતની સેવા કરો ધર્મો દાના સદા અને તમારી જે ઇન્કમ છે એ ઇન્કમમાંથી તમારી ઈચ્છા હોય તમારી શક્તિ હોય તમારી તાકાત હોય એટલો દાન વગેરે ધર્મ કરો આટલી વાત કરી સંપ્રતિ મહારાજા એને તહત્તી કરી વંદન કરી પાછા ગયા હવેનો રોજનો એમનો કાર્યક્રમ રોજ સવારે ગુરુ મહારાજ પાસે આવવાનું ધર્મ સાંભળવાનો આમ દિવસો પસાર થઈ રહ્યા છે પૂજા ચાલુ કરીશ દિવાળી કદાચ પરમ દિવસથી માહોલ બનશે એવું લાગે છે પણ આપણા સંઘમાં દિવાળી ક્યારથી છે આથી આથી દેરાસરની અંદર પરમાત્માની પૂજામાં એક માહોલ બનવો જોઈએ આથી વાણીના શ્રવણનો એક માહોલ બનવો જોઈએ અમને તો તમે બેસાડશો ક્યાં બેસાડવાના છો હવે પાછા ક્યારે દેખાશો સાહેબ આવતીકાલે સવાર એકદમ ટાઈમ સર આવી છે ભાઈ રત્નબાનું વિજય તો છે ને હવે અહીંના ઘરના ઉંદર થઈ ગયા છે એટલે એમને ખબર છે કોને ક્યારે ક્યાંથી પકડવા આઈ એમ ન્યૂ હ એ તો બબ્બે ટેસ્ટ મેચ રમી ગયા છે હું આવ્યો છું ખરો પણ હું ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા આવ્યો હતો બરાબર છે અંદર આપણે બે પ્રવચન કર્યા હતા એક મારું જીવન સુગંધી ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા માટે આવ્યો હતો આ વખતે ટ્વેન્ટી ટ્વેન્ટી નહીં આ વખતે વન ડે નહી આ વખતે ટેસ્ટ મેચ રમવા આવ્યો અને ટેસ્ટ મેચમાં જો તમે મને સફળ કરશો તો ભવિષ્યમાં વર્લ્ડ કપ રમવાની જરૂર આવવા તાળીઓ વગાડવાથી ના થાય તમે એવું કરો કે પાંચમા દિવસે હું તાળી વગાડું કે તમે લોકો મને દિવાળીમાં ઓપેરાના સંઘને રડતો રાખીને લઈ આવ્યા પણ હું ત્યાં જઈને કહીશ કે ભાઈ દિવાળી જો કરવા જેવી હોય તો રાજ્ય સિટીમાં કરવા જેવી રાજનગરમાં જ્યારે પણ ચોમાસું હોય ત્યારે દિવાળી તો મોસાળમાં પહોંચી જવાનું ચોમાસું જે અહીંયા મોસાળમાં છે ને દિવાળીમાં જ રહેવાય પછી મામા મામી કંટાળી જાય તોફાની ભાણિયાને અહીંયા શું લઈ આવ્યા પાંચ દાડામાં તો તો આખું ઘર નીચું કરી પરિવર્તન રોજ દિવાળી હોય જો રોજ સવારે ઊઠીને પ્રતિક્રમણ કરે સામાયિક કરે પરમાત્માની ત્રિકાળ પૂજા કરે ગુરુ ભગવાન ને ગોચરી ઓરાવે આવે શ્રવણ કરે સામાયિક કરે જાપ કરે સ્વાધ્યાય કરે આખો દિવસ તમારે મન કેવો કહેવાય દિવાળી આખું વરસ ના કરી શકો તો કાંઈ નહીં પાંચ દિવસ તો તનમય બની જાઓ મેં એટલા માટે તમને યાદ કરાવ્યું કે અમે ગયા પછી અમારા આખા દિવસમાં કોઈ ફરક છે તો ખરા કમસે કમ પ્રતિક્રમણ કરવા તો કોઈ આવશે કે નહીં આવે કે અમારે ત્રણે જ કરવાનું છે આજથી પ્રતિક્રમણ શરૂ કરો સાંજ પડે પ્રતિક્રમણમાં દિવસે જ એની સામાયિક કરવાની ઈચ્છા હોય સામાયિકમાં આ દિવાળી દુનિયાની દિવાળી અને આપણી દિવાળી દુનિયાના પર્વો ને આપણા પર્વો લૌકિક અને લોકોત્તર ફરક છે તમે જોજો લૌકિક પર્વ માં ત્યાં નાચ ગાન ખાણી પીણી જલસા સિવાય કઈ હોય છે ખરું હમણાં નવરાત્રી ગઈ ને અહીંયા રમાતી હશે ને સૂર્ય ડીઝે દાંડિયા રાસ ખાણી પીણી જલસા સિવાય કઈ મળે અને જૈનો એ નવરાત્રીને બદલે નવપદની આરાધના કરી આપણે શું કરતા હતા એ દિવસોમાં આંબેલ શ્રીફાળનો રાસ સવારસંગ પ્રતિક્રમણ પૂજા તપત્યાગ હોય વ્રજપ હોય આરાધના હોય એ લોકોત્તર નાચ જલસા હોય એ લૌકિક પર્વ આપણે લૌકિક ધર્મ નથી માનતા આપણે કોને માનીએ છીએ દિવાળી ફટાકડાઓ ફૂટશે દિવાળી રાતના ઘૂઘરા ને મઠિયાઓ ખવાશે દિવાળી લોકો હરવા ને ફરવા નીકળી પડશે જૈનેતરની દિવાળી આ હોય લોકોત્તર દિવાળી એને કહેવાય અહીંયા તેરસ અને ચૌદસ નો શું ભાઈ કેટલાની ભાવના છે તો વાત મૂકું એક ભાઈઓમાં તો મળ્યા કોઈ નહીં ઉગરા મઠિયા બનાવે એટલે પૂરા કરવા પડે ચાલુ કરો દિવાળી નો છઠ તેરસ અને ચૌદસ શનિ અને રવિવાર તમારો છઠ ક્યાં પૂરો થઈ જશે ખબર નહીં પડે શનિ અને રવિના પ્રવચનો ત્રણ ત્રણ સાડા ત્રણ કલાક ચાલશે અડધો દિવસ હું પસાર કરીશ અડધો દિવસ તમે પૂરો કરજો છઠ પૂરો થઈ જશે દિવાળી ભગવાન મહાવીર છઠ કરી અને નિર્વાણ પામ્યા આ દિવસોમાં છઠ કરવાનું આ દિવસોમાં છઠ કરે તો કેટલું પુણ્ય મળે લખો કોડી છઠ ફલકી છે એક લાખ ઉપવાસ કરો ને જેટલું પુણ્ય બંધાય એટલું પુણ્ય એક દિવસના ઉપવાસથી બંધાય દસ લાખ ઉપવાસ કરો એટલું પુણ્ય છઠથી બંધાય એક કરોડ ઉપવાસ કરો એટલું પુણ્ય દિવાળીમાં જે અઠ્ઠમ કરે એને બંધાય કારણ શું એના જવાબમાં લખ્યું છે આખી દુનિયા જ્યારે જલસા કરતી હોય ઘૂઘરા મઠિયાઓ ખાતી હોય એવા સમયે ઘરમાં બધા ડબ્બા હોવા છતાં પોતે ઉપવાસ કરે આ સત્વ વગર ક્યારેય શક્ય નથી આ સત્વને માર્ક્સ આપવામાં આવે છે એક કરોડ એક લાખ દસ લાખ માર્ક્સ આપવામાં આવે

અચલગઢની અંદર ચાર ભગવાન જોયા આદિશ્વર ચારે ચાર સેના છે પંચ ધાતુના એમાં ત્રણ પાંચસો વર્ષ જૂના એક બાવીસો વર્ષ જૂના સંપ્રતિના બનાવેલા આદિશ્વર ભગવાન આજે આજે પણ અચલગઢમાં પણ અમદાવાદની અંદર સંપ્રતિની બનાવેલી પ્રતિમાઓ જોવા મળે છે કે નથી મળતી એ ક્યારે બની શકે સવા કરોડ આખા ભારતની અંદર જીન મંદિરોથી સંપ્રતિએ મળી દીધા છે જીર્ણોદ્ધારો કર્યા સાધર્મિકોની ભક્તિ કરી અનુકંપાના કાર્યો કર્યા જીવ દયા કરી સાધર્મિક વાત્સલ્યો કર્યા એટલું જ નહીં સંપ્રતિએ જોયું કે ભારતમાં તો જૈન ધર્મનો પ્રભાવ છે ભારતની બહાર જે રાજ્યો છે તેના રાજાઓને પણ એને જૈન ધર્મ બના શીખવાડ્યો અરે જે લોકો વેશધારી હોય એમને કપડાં પહેરાવ્યા એમને સાધુના વસ્ત્ર પહેરાવી અનાર્યની ભૂમિમાં મોકલ્યા સાધુનો આચાર શીખવાડ્યો અને પછી સાધુને અનાર્ય ભૂમિમાં વિહાર કરતા કરી દીધા પોતાના જે સામંત રાજાઓ હતા એમણે ગુરુ મહારાજ પાસે લાવી લાવી અને જૈન ધર્મના મહિમા સમજાવ્યા મારે તમને કેવું છે આજે વડીલો દેખાય છે આવતીકાલથી તમારા દીકરા દીકરીઓ દેખાવા જોઈએ તમે કયો ખાલી એક દિવસ માટે આવો પછી ના ગમે તો નહીં આવતા એક રાજા થઈને આખી પ્રજાને ધર્મના માર્ગે જોડે તમે તમારા ઘરના માલિક છો તમારી ફરજ છે તમારા પરિવારને ધર્મના માર્ગે જોડવા જોઈએ તમારે એક લોલીપોપ આપવાની તું એકવાર આવ પછી આવવું હોય તો આવજે નહીં તો કંઈ વાંધો હું ગેરંટી આપું છું જેમ જેમ આ પ્રવાહમાં આગળ વધશો તેમ તેમ મજા આવશે આ સંપ્રતિ આવી સરસ રીતે આખા ભારતને ધર્મસ્થાનો થી મળી દીધા અને એમાં એક દિવસની વાત છે જઈને તો માને એનું શું કારણ છે મને સમજાવો દિવાળી ક્યારથી શરૂ થઈ ગુરુદેવ મને સમજાવો કે આ દિવસોમાં લોકો એકબીજાને શા માટે પ્રણામ કરે છે શા માટે નવા કપડાં પહેરે છે શા માટે દાગીનાઓ ખરીદે છે શા માટે મીઠાઈઓ વાપરે શા માટે ઘર દુકાન ઓફિસ એને સજાવવામાં આવે છે નવા નવા રંગ રોગાન કરાવવામાં આવે છે અને શા માટે આ દિવસોમાં બધા ખુશખુશાલ હોય છે આનું કારણ શું છે સંપ્રતિનો જવાબ આપતા પહેલાં સુવસ્તી સુરી મહારાજ કહે છે રાજન આ પર્વનો મહિમા ક્યારથી શરૂ થયો કેમ શરૂ થયો અને લોકોત્તર શાસનમાં

એની સામે ગુરુ મહારાજ કહે છે કે હું તને દિવાળીનો મહિમા સમજાવું તો એ કહે છે સમજાવો બહુ સમય લાગશે મને જરાય ઉતાવળ નથી એને ઉતાવળ નથી તમને એટલે હવે તમે રાજા કે એ રાજા કોને સમજવાનું મારે કોણ વધારે બીઝી સંપ્રતિ બીઝી કે તમે બીઝી મારા સાહેબ એના હાથ નીચે તો મંત્રી હતા સેનાપતિ હતા સૈનિક હતા અમે તો ઘરમાં અમે જ રાજા અમેજ મંત્રી અમે જ સેનાપતિ અને ભલું હોય તો જાડુ મારવાનું કામ પણ અમારે જ કરવા સાચી વાત અહીંયા હોમ મિનિસ્ટર છે ને આ વિદેશ મંત્રીઓ જ નવ વાગ્યા પછી બધા વિદેશ મંત્રીઓ છું ઓકે મારે તમને આવતીકાલે પાછા લાવવા છે એટલે આગળ નથી વધારતો પણ સંપ્રતિના પ્રશ્નનો જવાબ સ્વસ્તી સુરી મહારાજ જે શરૂ કરે છે એનો વિસ્તાર આવતીકાલથી કરું છું મારે છે ને આટલા પાના વાંચવાના છે જેમ કલ્પસૂત્ર હોય ને એમાં દિવાળીનું કલ્પસૂત્ર ટોટલ ત્રણસો પેજ વાંચવાના છે હજી હું કેટલામાં નંબરમાં પેજ પર આવ્યો આઠમા નંબરમાં એ બસો ને બાણું એની સામે દિવસ કેટલા રહ્યા ચાર હવે તમે કહો કઈ રીતના મારે પૂરું કરવાનું નો ડાઉટ આઈ એમ નોટ પ્લાસ્ટિક આઈ એમ ઇલાસ્ટિક ઇલાસ્ટિકને ખેંચો તો લાંબુ એ થાય અને છોડો તો ટૂંકું એ થાય બે વાવડે જ બે વાવડે જ તમને રસ પડશે તો લાંબુ એ કરીશ મને લાગે કે હવે ઘડિયાળ તરફ નજર જાય છે તમે છોડો તમે ઊઠો એ પહેલાં હું તમને છોડી ના દઉં માટે સંપ્રતિ બેઠા છે એમને બેસવા દો આપણે ઊઠીએ એમને કહીએ કે હવે તમે આજે નહીં આવતીકાલે સાંભળજો અમારા માટે સુઅસ્તીશ્વરી મહારાજ વિસ્તારથી આ દિવાળીના પર્વનો મહિમા ક્યારથી શરૂ થયો કેમ શરૂ થયો કોણે શરૂ કર્યો જો યાદ રાખજો મોટા મોટા રાજા મહારાજાએ આપણને પર્વની આરાધના ભેટ આપીશ મૌન અગિયારસ કોના કારણે મળી ખબર છે મૌન અગિયારસ તો ખબર છે ને ક્યારે આવે માક્ષર સુદ અગિયારસ કોના થ્રુ આપણને મળી શ્રી કૃષ્ણ મહારાજા ભગવાન નેમીનાથને એમને પૂછ્યું કે આનો મહિમા શું અને નેમનાથ ભગવાને જ્યારે સમવ એનો મહિમા બતાવ્યો ત્યારે આપણને ખબર પડી માટે આપણે મૌન અગિયાર સુજાવીએ છીએ આ નવપતજીનો મહિમા હજી હમણાં જ થઈ ગયો ઓળી કરાવીને મહાત્મા હોય તો નવપતજીનો મહિમા કોના થ્રુ આપણને મળ્યો ખબર રાજા શ્રેણિક ગુરુ ગૌતમને એમણે પૂછ્યું કે આ શાશ્વતા પર્વનો મહિમા શું છે એ તો સમજાવો અને ગૌતમ સ્વામીએ શ્રીપાળ અને મહિણાનું ચરિત્ર વાંચ્યું તો આપણને ખબર પડી કે આ નવપદનો મહિમા છે ત્યારથી આપણે ત્યાં નવપદજીનો મહિમા શરૂ થયો શ્રેણિક નવપદ આપ્યા કૃષ્ણ મહારાજાએ શું આપ્યા મૌન અગિયારસ અને સંપ્રતિ મહારાજા થ્રુ આપણને શેની ભેટ મળી દિવાળી આવો આવતીકાલે બરાબર કેટલા વાગે શાર્પ સાત વાગે આપણે શરૂ કરી દેશું દિવાળીનો મહિમા ક્યારથી શરૂ થયો કોના થ્રુ શરૂ થયો એની વિશેષ વાતો અગ્રેવર્તમાન વિતરાગ પરમાત્મા દુકડા